મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા અધ્યક્ષ ભાઈ જીતુભાઈ વાઘાણી અને રાજ્યભરમાં અલગ અલગ 312 જગ્યાએ આ કાર્યક્રમને લાઈવ જોઈ રહેલા પ્રિય યુવા મિત્રો, આજ હું અડીખમ ગુજરાત કાર્યક્રમના માધ્યમથી આપ લોકોની સાથે સંવાદ કરવા માટે આવ્યો છું. નવેમ્બર અંત ડિસેમ્બરની શરૂઆતમાં ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે અને હું માનું છું કે દરેક ચૂંટણીની અંદર ચૂંટણીનો ટ્રેન્ડ, ચૂંટણીનું મધ્યબિંદુ ગુજરાતમાં હંમેશા યુવાનોએ નક્કી કર્યું છે અને આ વખતે પણ એ જવાબદારી ગુજરાતના યુવાનોની છે. મિત્રો, તમે બધા દેશનું ભવિષ્ય છો. હજી 25-50 સાલ સુધી આ દેશના વિકાસ માટે દેશને આગળ લઈ જવાની જવાબદારી તમારા લોકોની છે ને એટલા માટે બહુ જરૂરી છે કે ચૂંટણીની અંદર તમારી ભૂમિકા તમે સ્પષ્ટ રીતે સમજી લો. ચૂંટણીની અંદર તમારી ભૂમિકા માટે તમે એસર્ટ કરો ને ચૂંટણીની અંદર તમારી ભૂમિકા નિર્ણાયક બને. આ ત્રણેય વાતો અત્યંત જરૂરી છે અને હું માનું છું કે દરેક રાજનીતિક દળ જે ગુજરાતની જનતાના મેન્ડેટની અપેક્ષા રાખતા હોય એમને ગુજરાતના યુવાનો સાથે સીધો સંવાદ કરવો જોઈએ અને એક વિનમ્ર પ્રયાસ તમારી સાથે સંવાદનો છે. હું શરૂઆતમાં એક ભૂમિકા તમારી સમક્ષ રાખવા માંગુ છું. અગર ગુજરાતના રાજકારણને, ગુજરાતના વિકાસને અને ગુજરાતના ભવિષ્યને સમજવું હોય તો ગુજરાતને બે હિસ્સામાં વહેંચવું પડશે. 1995 સુધીનું ગુજરાત અને 1995 પછીનું ગુજરાત. આ બે હિસ્સામાં એટલા માટે કહું છું કે 95 સુધી મુખ્યત્વે આ રાજ્યની અંદર કોંગ્રેસની સરકારો અને 95 પછી આ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી. 95 પછી એકવાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની જનતાએ ચૂંટી, પછી ક્યારેય ભારતીય જનતા પાર્ટી અહીંયા પરાજિત નથી થઈ. 95થી આજ સુધી ભારતીય જનતા પાર્ટી ચાહે વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, ગુજરાતની જનતાએ હંમેશા પોતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીને આપ્યા છે. તો બહુ સરળ એનાલિસિસ થઈ જાય છે, 95 પહેલા એવું શું થયું કે 95માં ભારતીય જનતા પાર્ટી આવી અને 95 પછી એવું શું થયું કે આજ સુધી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હંમેશા જીતતી રહી છે. આ બે વાક્યોની વચ્ચે જ ગુજરાતની વિકાસની ગાથા છુપાયેલી છે. તમારા બધામાંથી ઘણા બધા લોકો 1995ની અંદર એનાલિસિસ કરી શકે એવી ઉંમરના નહીં હોય, પરંતુ આજ મારો કાર્યક્રમ ગેપ પત્યા પછી આસપાસમાં કોઈ વડીલને મળજો જેની ઉંમર 60ની હોય, 70ની હોય, 55ની હોય અને પૂછજો 55 પહેલા ગુજરાત કેવું હતું. મિત્રો, 1995 પહેલાનું ગુજરાત, 1995 પહેલાનું ગુજરાત કેવું હતું એ જ્યાં સુધી નહીં જાણો ત્યાં સુધી આજનું ગુજરાત કેવું છે એ સમજમાં નહીં આવે. અને આ બહુ મહત્વપૂર્ણ વાત હું યુવાનોને કહેવા માંગુ છું. તમારા જન્મ પહેલા, તમારી સમજ આવ્યા પહેલા ગુજરાતની જે સ્થિતિ હતી એ સ્થિતિ માટે જવાબદાર
કોઈ એક રાજનીતિક પક્ષ હોય તો કોંગ્રેસ પાર્ટી છે. અને સ્થિતિ શું હતી? 1995 પહેલાનું ગુજરાત 365 દિવસમાંથી 225 દિવસ કરફ્યુ રહેતો હતો એવું ગુજરાત કોંગ્રેસે બનાવ્યું. આ ગુજરાતની અંદર તમારા ઉંમરના છોકરાઓની અંદર, તમારા ઉંમરના યુવાઓની અંદર કરફ્યુ શબ્દ ચોપડીમાંથી વાંચવા માટેનો શબ્દ થઈ ગયો છે. એની અનુભૂતિ બહુ ઓછા લોકોને થઈ હશે. 365માંથી 225 દિવસ કરફ્યુ રહે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એવી રહે, કોમી ત્રમખાણો થઈ રાખે, રથયાત્રા નીકળે એની પર હુમલો થાય. અમદાવાદમાં હું રહેતો તો અમદાવાદના નદીની પાર કરવું હોય તો ત્યાં કોઈ રહેતું એને પૂછવું પડે, ભૈયા આવા જેવું તો છે ને, ત્યાં આવીએ તો ફસાઈ નહીં જઈએ ને. ઘણીવાર જવાબ આપતો, બે જોડ કપડાં લઈને આવજો, કંઈ થાય તો રોકાઈ જજો. હમણાં કોંગ્રેસના સાજાદા અહીંયા આવ્યા હતા અને ગુજરાતના વિકાસનો હિસાબ માંગતા હતા કે ગુજરાત મેં ક્યા વિકાસ હુઆ હૈ. ભાઈ રાહુલ, તમે જ્યાં ઉભા રહીને ભાષણ આપતા હતા ને, ત્યાં આગળ તમારા શાસનમાં ગંદા પાણીનું ખાબોચ્યું હતું. આજે ત્યાં આગળ સમગ્ર વિશ્વ જોવા આવે એવા રિવરફ્રન્ટની રચના આ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર છે. તમારે વિકાસ જોવો હોય તો બહુ જૂર જવાની જરૂર નથી. ડાબી બાજુ માં નર્મદાનું પાણી સાબરમતીના પટમાં કિલ્લોલ કરતું જોઈ હોત તો ખબર પડી ગઈ હોત કે ગુજરાતમાં વિકાસ શું થયો છે. અને સવાલ કોણ પૂછે છે? અરે ભાઈ, તમે સવાલ પૂછો, અમને કોઈ આપત્તિ નથી. ગુજરાતના યુવાનોનો અમારી પર અધિકાર છે. તમારા સવાલના 1,00,000 સવાલના જવાબ આપવાની તૈયારી છે મિત્રો, કારણ કે તમે ગુજરાતનું ભવિષ્ય છો. પરંતુ આ સવાલ કોણ પૂછે? એ પાર્ટી પૂછે જેને ગુજરાતના વિકાસ માટે કશું ના કર્યું, ગુજરાતને કોમી તોફાનોમાં જાતિવાદના ઝેરની અંદર ઝીંકી દીધું, દિવસો સુધી કરફ્યુના બંધિયાર વાતાવરણમાં જીવવા માટે મજબૂર કર્યું, હજારો યુવાઓના ભવિષ્યને બરબાદ કરી નાખ્યું. ગુજરાતની અંદર માસ પ્રમોશન, એક દર 2-3 વર્ષમાં 1 વર્ષ માસ પ્રમોશન કરવા પડતા હતા, પરીક્ષાઓ નતા લઈ શકતા કારણ કે ભણવાની વ્યવસ્થા જ નથી થઈ. એ પ્રકારના ગુજરાતમાંથી ગુજરાતને બહાર કાઢવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે. ગુજરાતના બહુ મોટા ગ્રામીણ વિસ્તારમાં પણ યુવાનો બેઠા છે. આજે તમને બધાને ખબર નહીં પડે, પહેલા જે દીકરીઓ બેઠી છે એમને પણ હું કહેવા માંગુ છું, તમને આજે ખબર નહીં પડે, ગામડામાં જઈને તમારી આસપડોશ વાળા વયસ્ક વ્યક્તિને પૂછજો, 95 પહેલા ગામડામાં કેટલા કલાક દિવસમાં લાઈટ આવતી હતી. આજે ગુજરાતમાં 24 કલાક લાઈટ ઉપલબ્ધ નથી લાગતી, કારણ કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એ મળી ગઈ. કોંગ્રેસના સરકારમાં 95 પહેલા ગુજરાતના ગામડાઓની અંદર 10 કલાકથી લઈને 15 કલાકનો પાવર કટ સામાન્ય વાત હતી. હું એ વખતે વિદ્યાર્થી પરિષદનું કામ કરતો હતો. ગામડામાં જતા કોઈ કાર્યકર્તાના ઘરે ભોજન કરવાનું હોય, સાંજનો ટાઈમ થાય તો માં ઘરમાંથી કહે, ભાઈ પહેલે વારું કરી લો પછી વાત કરજો. હું શહેરમાં રહેતો, કહેતો કે માં હજી તો 6:30 થયા છે, કે ના ભૈલા પછી અંધારું થઈ જશે, વારું કરતા નહીં ફાવે. અને વાસ્તવિકતા એવી હતી કે સાંજે વારું કરવાનું હોય, સાંજનું ભોજન કરવાનું હોય તો હાથ ખીચડીમાં પડે છે કે કઢીમાં, ખબર જ નથી પડતી. એ ગુજરાતને 24 કલાક વીજળી આપવાનું કામ દરેક ગામની અંદર, દરેક ઘરની અંદર, દરેક કસ્બાની અંદર 24 કલાક વીજળી આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. જે લોકો
વિકાસ માટે સવાલ કરે અને ગુજરાતના યુવાનોને સવાલ પૂછવાનો છે, કેમ 97 સુધી, કેમ 98 સુધી, કેમ 2000 સુધી વીજળીની સ્થિતિ નથી સુધરતી, અને કેમ 2002 પછી નરેન્દ્રભાઈ આયા અને કેમ તુરંત જ 24 કલાક વીજળી મળતી થઈ ગઈ. 95 સુધી વીજળીની સ્થિતિ બહુ ખરાબ હતી. મિત્રો, આ વીજળી જાય એટલે ખાલી અજવાળું નથી થતું, ગામડામાં વીજળી જાય એટલે શિક્ષણ જાય, ગામડામાં વીજળી જાય એટલે રોજગારી જાય, ગામડામાં વીજળી જાય એટલે સ્વાસ્થ્ય સેવાઓ સુધરે, ગામડામાં વીજળી જાય એટલે ગામડું ભાગતું અટકે. ગુજરાતના ગામડાઓની અંદર વીજળીના માધ્યમથી વિકાસ પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. મિત્રો, પહેલા ઇન્વેસ્ટમેન્ટ સમિતિઓ થતી હતી, મેં અનેક ઇન્વેસ્ટમેન્ટ સમિતિઓ જોઈ છે, કુતૂહલવશ જોઈ છે યુવા વ્યવસ્થામાં. આનાથી એક અડધા, પહેલાં તો આપણા હોલ પણ નહોતા હોતા, આનાથી અડધા હોલની અંદર ઇન્વેસ્ટમેન્ટ સમિટ થતી, મુખ્યમંત્રી સાહેબ આવતા, દીવો પ્રગટાવતા અને 1.5 કલાકનું ભાષણ આપી, કાર્યક્રમ સમાપ્ત, બધા પોતપોતાના ઘરે. ગુજરાત જ્યાંનું ત્યાં નરેન્દ્રભાઈએ વાઇબ્રન્ટ ગુજરાતનો કન્સેપ્ટ આપી પૂરા ભારતની અંદર, ન કેવલ ગુજરાત. ઇન્વેસ્ટમેન્ટ સમિટ કેવી હોઈ શકે એનો એક આદર્શ પ્રસ્થાપિત કર્યો અને લાખો કરોડ રૂપિયાના ઔદ્યોગિક રોકાણો ગુજરાતની અંદર આવતા. આજ વાઇબ્રન્ટ ગુજરાતનું ઇન્વિટેશન દુનિયાના કોઈ ઉદ્યોગપતિને ના મળ્યું હોય તો એને થોડી મનમાં શંકા થાય કે કેમ મને આમંત્રણ નથી આપ્યું, એવી એક એની સ્તર બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું છે. આ નર્મદા યોજના, કોંગ્રેસે આવો હંમેશા કે વિકાસ વિકાસ વિકાસ. અરે ભાઈ, કોનો વિકાસ, તમારો વિકાસ કે ગુજરાતનો વિકાસ? જો વિકાસ ગુજરાતની વાત કરતા હોય તો નર્મદા યોજનાનું ભૂમિપૂજન જવાહરલાલ નહેરુએ કર્યું હતું, મારા જન્મ પહેલા થયું હતું, હું 53 થયો. હવે નર્મદાનું પાણી 17મી તારીખે નરેન્દ્રભાઈ ગુજરાતના ગામડે ગામડે પહોંચે. જવાબ આપવાનો છે કોંગ્રેસ આવે ગુજરાતના યુવાનોને, કેમ નર્મદા યોજના સમયસર પૂરી ના થઈ, કેમ નર્મદા યોજના ભારતીય જનતા પાર્ટીની સરકારો આયા પછી ચાલુ થઈ, કેમ નર્મદા યોજના તમારા સમયમાં અટકી જતી હતી, કેમ નર્મદા યોજનાને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની તમારી સરકારો રોકવાનો પ્રયાસ કરતી હતી, કેમ ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી ત્યાં સુધી નર્મદા યોજનાની વાત આગળ નથી વધી, જેવા મોરારજીભાઈ બન્યા આગળ વધી, મોરારજીભાઈ ગયા અટકી ગઈ, નરેન્દ્રભાઈ કેશુભાઈ આયા ફરીવાર આગળ વધી, નર્મદા યોજના અનેક સંઘર્ષો પછી નરેન્દ્રભાઈને 72 કલાકના ઉપવાસ પર બેસવું પડ્યું, અનેક અનેક સંઘર્ષો પછી નર્મદા યોજના આજ પૂરી થઈ ગઈ છે. અને 17મી તારીખે વિશ્વકર્મા જયંતિના દિવસે નરેન્દ્રભાઈ નર્મદા યોજના પર જઈ માં નર્મદાનું પૂજન કરી નર્મદાને ગુજરાત માટે પૂરી કરી. ભાઈ રાહુલ ગાંધી, તમે અમને તો બહુ સવાલ પૂછ્યા, મારો એક જ સવાલ તમને છે કે તમારા પરનાનાએ જે યોજના શરૂ કરી હતી એ તમારા પિતાજી સુધી કેમ પૂરી ના થઈ? આનો જવાબ જરા નર્મદા માટેનો આપી દે. હજી એ નર્મદા યોજનાનો ફાઇનલ દરવાજા બંધ કરવાનો ઓર્ડર આવ્યો એ પહેલા અર્જુન મોઢવાડિયા જઈને નર્મદાના વિસ્થાપિતોની સ્થિતિ કેવી છે તપાસવા પહોંચ્યા. 22 વર્ષ પછી એમને સ્થિતિ યાદ આવી. ક્યારે યાદ આવી? શુક્રવારે નર્મદાના ડેમ બધા દરવાજા બંધ કરવાની મીટિંગ હતી અને ગુરુવારે યાદ આવી. મેઘાબેનની સાથે તરત જ એક જ મુહૂર્તમાં યાદ આવી. અને એ બંધ કરવાનો ઓર્ડર થયા પછી પણ જ્યોતિરાદિત્ય સિંધિયા અને દિગ્વિજયસિંહ એ બંને લોકોએ સંસદની અંદર સવાલો ઉઠાવ્યા. મને ખબર નથી પડતી કોંગ્રેસને શું થયું. નર્મદાનો વિરોધ કરવો હોય તો કરો ભાઈ, સવાલ પૂછો તો પૂછો. દિગ્વિજય જોડે પૂછાવાય, બોલો પૂછાવાય, દિગ્વિજય જોડે સવાલ પૂછાયો. હવે લઈને આવજો દિગ્વિજયને ગુજરાતની ચૂંટણીમાં. તમે સવાલ પૂછશો કે નહીં પૂછો?
ગુજરાતના યુવાનો જવાબ આપે, નર્મદા માટે કોંગ્રેસને સવાલ પૂછો કે નહીં પૂછો? જરા જોરથી બોલો, પૂછો કે નહીં પૂછો? એમનું કમિટમેન્ટ હવે વ્યક્ત કરવાનો સમય જતો રહ્યો છે. નર્મદા માટે કોંગ્રેસના કમિટમેન્ટની જરૂર નથી. નરેન્દ્ર મોદીના દ્રઢ નિશ્ચયે નર્મદા યોજના આજ પૂરી કરી દીધી છે. મિત્રો, હું કેટલાક આંકડા આપવા માંગુ છું. પ્રાથમિક શિક્ષણ, ટેકનિકલ શિક્ષણ ને ડ્રોપઆઉટ રેશિયો. મને સવાલો પૂછ્યા છે, એમાં સ્વાભાવિક રૂપે કોઈ કોંગ્રેસના કાર્યકર્તાઓએ સવાલ મોકલ્યા હશે. મોકલ્યા હોય એમાં શું, કેમ હશો જો ભાઈ? એનો પણ વોટ છે, એ પણ યુવા હોય, એને સવાલ પૂછ્યો છે કે ભાઈ શિક્ષણના ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટીએ શું કર્યું? હું જવાબ આપું છું ભાઈ, જેને મોકલ્યો એ કાન ખોલી સાંભળી લે. તમારી સરકાર હતી 95-96 ત્યાં સુધીમાં શાળાઓની સંખ્યા 41,318 હતી, આજે 5,83,082 છે. શિક્ષકોની સંખ્યા 2,39,599 હતી, આજે 4,64,957 છે. સાક્ષરતા દર તમે 66% મૂકીને ગયા હતા, અમે એને 78% સુધી પહોંચાડ્યો છે. યુનિવર્સિટીની સંખ્યા 95 સુધી, એટલે આઝાદીથી 47 થી 95 સુધી 50 વર્ષથી વધારે સમયમાં યુનિવર્સિટીની સંખ્યા તમે 7 સુધી પહોંચાડી હતી, અમે એને 57 સુધી પહોંચાડી છે. 57. મિત્રો, સંખ્યા બધા કોંગ્રેસી મુખ્યમંત્રીઓ ભેગા થઈ 20 સુધી મૂકી ગયા હતા. કેટલી? જરા જોરથી બોલો, કેટલી? વિજયભાઈ સુધીના ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓએ અમારા શાસનની અંદર એને 238 સુધી પહોંચાડી છે. પોલિટેકનિક કોલેજની સંખ્યા 49 સુધી સીમિત હતી, આજે 147 સુધી પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો, ડિગ્રી એન્જિનિયરિંગની અંદર 2,295 સીટો હતી. આ પૂછે છે ને, યુવાનોને કઈ રીતે ભણાવશો, યુવાનોને કઈ રીતે ભણાવશો? હું સમજાવી દઉં કઈ રીતે ભણાવશો. તમે 2,295 સીટો છોડીને ગયા હતા, અમે 77,761 સીટો કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. અમને સવાલ પૂછવાના બંધ કરી દો ભાઈ. પહેલા આંકડાનો અભ્યાસ કરો, બાકી એટલું કરી લેશો તો ઘણું બધું થઈ જશે. રોડનું ઝાડું ગુજરાતની અંદર ગૂંથવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારોના નેતૃત્વમાં થયું. નરેન્દ્રભાઈએ બંદરથી ગાંધીનગર સુધી બધા યાત્રાધામોને સાંકળવાના હોય કે ગુજરાતની સીમાઓને સાંકળવાની હોય, આ કે જાડેજા સાહેબ અહીં બેઠા છે, મને એ બજેટ બરોબર યાદ છે. એક જ બજેટની અંદર રોડ એન્ડ બિલ્ડિંગનો સંપૂર્ણ ચિતાર નરેન્દ્રભાઈએ આઈકે જાડેજાના માધ્યમથી રાખ્યો હતો, અને સમગ્ર ગુજરાતની અંદર રોડોનું ઝાડું ગૂંથવાનું કામ કેવળ 5 વર્ષની અંદર કરી દીધું હતું. હમણાં મંડી પડ્યા છે, ખાડા થયા, ખાડા થયા, ખાડા થયા. તમને ખાડા નડે છે ને ભાઈ? પણ ખાડા અત્યારે ના પૂરાય. કેમ ના પૂરાય સમજાવી દઉં તમને. એટલા માટે ના પૂરાય કે પાછો વરસાદ આવે તો ફરીવાર ખાડો પડે. 15 સપ્ટેમ્બરથી 10 તારીખે હું બોલું છું, 15 સપ્ટેમ્બરથી ગુજરાતની અંદર રોડના ખાડા પુરાવાનું ચાલુ થશે, અને 22 ઓક્ટોબર સુધીમાં બધા જ ખાડા પુરવાનું કામ ગુજરાતની સરકાર સમાપ્ત કરશે. ઇસ્યુ ઉભા કરવા બહુ સરળ હોય છે, પરંતુ જેમને રોડના વિજ્ઞાનની ખબર છે એમને પૂછો, ચોમાસાની અંદર ક્યારે રિફર્સરફેસિંગ થઈ શકે? ક્યારે થઈ શકે ભાઈ? તમે હવે નાના કરો જ, એ વખતે કેમ જવાબ નથી આપતા? હવે આપશો ને ભાઈ જવાબ? પાકો? વિજયભાઈ બેઠા છે, હું કહેવા માંગુ છું, 15 સપ્ટેમ્બરથી 25 ઓક્ટોબર 22 ઓક્ટોબર સુધીમાં ગુજરાતના બધા જ ખાડા પૂરવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર પૂરું કરી દેશે. મિત્રો, આદિવાસી ક્ષેત્રની અંદર
આ ગુજરાત એક એવું રાજ્ય છે જેની અંદર પહાડોએ છે, જંગલોએ છે, જેની અંદર રણ પણ છે, જેની અંદર શહેરોએ છે અને ગામડાએ છે. કોંગ્રેસના શાસનમાં વિકાસ એ રીતે થયો કે શહેરોના સેન્ટ્રિક વિકાસ થયો, ગામોનો વિકાસ ના થયો, અંતરિયાળ ગામોનો વિકાસ ના થયો, પહાડ પર રહેતા આદિવાસીઓનો વિકાસ ના થયો, સાગર કિનારા પર 1600 કિલોમીટરની લાંબી સાગરપટ્ટી પર રહેતા છેવાડાના ગામોનો વિકાસ ના થયો. ભારતીય જનતા પાર્ટીની સરકારે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વન બંધુ કલ્યાણ યોજના અને સાગર ખેડૂત કલ્યાણ યોજનાના માધ્યમથી આદિવાસીઓ ક્ષેત્રના વિકાસ માટે ઘણું કર્યું. અને આજે મને કહેતા આનંદ થાય છે, ગુજરાતના દેશના 30 રાજ્યોમાંથી 16 રાજ્યોએ વન બંધુ કલ્યાણ યોજનાની રિપ્લિકા પોતાના રાજ્યની અંદર એપ્લાય કરી છે. મિત્રો, આદિવાસી કલ્યાણ માટે અને સાગર કિનારાના ગામોના કલ્યાણ માટે આવો એક અદ્ભુત પ્રયાસ ક્યારેય નહોતો થયો. મિત્રો, ક્યારેય નહોતો થયો અને નરેન્દ્રભાઈએ અનેક પ્રકારના કામો કર્યા. મિત્રો, વિકાસની હાર મારા સર્જી દીધી. કૃષિ વિકાસ દરની અંદર 1% પણ વૃદ્ધિ કરવી હોય તો એ બહુ જ તકલીફવાળી વાત હોતી હોય છે. ભારતીય જનતા પાર્ટીની સરકારે કૃષિ વિકાસ દરની અંદર ખૂબ મોટી છલાંગ લગાવી અને કન્ટિન્યુઅસલી 12 વર્ષ સુધી 10% ગ્રોથ રેટ, એગ્રીકલ્ચર ગ્રોથ રેટ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો. 15% જીડીપીને હંમેશા સાચવી રાખ્યો. આ ગુજરાતના વિકાસના આંકડા છે. મિત્રો, નરેન્દ્રભાઈએ ટુરિઝમ, યાત્રાધામો, રિવરફ્રન્ટ જેવી અનેક યોજનાઓ અને અનેક પ્રકારથી ગુજરાતના વિકાસને એક સારો આકાર આપવાનું કામ કર્યું છે. હમણાં કોંગ્રેસના લોકો પ્રચારમાં નાના 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 મુદ્દા ઊભા કરે છે. હું એમને ખાલી 6 જ વસ્તુઓ કહેવા માંગુ છું કે તમે એટલો જવાબ આપો કે તમારા સમયમાં જે કોમી રમખાણો થતા હતા એ અમારા સમયમાં કેમ બંધ થઈ ગયા. એક, તમારા સમયની અંદર ગામડામાં 24 કલાક વીજળી નથી પહોંચતી, હવે કેમ પહોંચવા માંડી. બે, તમારા સમયની અંદર શિક્ષાના ક્ષેત્રની અંદર આટલી ઉદાસીનતા હતી, અમારા સમયની અંદર શિક્ષાના ક્ષેત્રની અંદર આટલો વધારો કેમ થયો. તમારા સમયની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ભારતના નકશામાં ગુજરાત ક્યાંય દેખાતું નહોતું, આજે પોર્ટ હોય, રોડ હોય કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના દરેક ક્ષેત્ર હોય એમાં ગુજરાત કેમ આગળ વધવા માંડ્યું. તમારા સમયની અંદર ભ્રષ્ટાચારની હારમારા સર્જાતી હતી. 10 વર્ષ તમે શાસન કર્યું યુપીએ સરકારમાં. મિત્રો, 10 વર્ષની અંદર આકાશ, પાતાળ, જમીન, દરિયો, અંતરિક્ષ કશું નહોતું છોડ્યું. હસતા નહીં તમે, સાચી વાત કરું છું. ગણાવી દઉં હું, ગણાવું તમને. આકાશની અંદર એર ઇન્ડિયાના વિમાનો ખરીદવાનો ગોટાળો કર્યો. અંતરિક્ષની અંદર 2G અને ઇસરોનો ગોટાળો કર્યો. જમીન પર CWGનો ગોટાળો કર્યો. દરિયાની અંદર સબમરીન ખરીદવાનો ગોટાળો કર્યો. અને શું રહી ગયું ભાઈ, કહો, પાતાળ રહી ગયું ને, એમાં કોયલાની ખાણો વેચી મારી આ લોકો. 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કોંગ્રેસના ખાતામાં જમા થયેલો છે અને રાહુલ ગાંધી અહીંયા આવીને અમને સવાલ પૂછે. અરે રાહુલ બાબા, અમને શું સવાલ પૂછો છો? 3 વર્ષ થઈ ગયા નરેન્દ્ર મોદી સરકારને ભારતમાં સરકાર ચલાવતા ઉપર. અમારા વિરોધીઓ પણ 3 વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર પર ભ્રષ્ટાચારનો એક પણ આરોપ લગાવી શકે એમ નથી. એક પણ આરોપ, ચાહે ભારત સરકાર હોય, ચાહે ગુજરાત સરકાર હોય, પારદર્શી સરકારો આપવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. એનો જવાબ કોંગ્રેસે આપવાનો છે. અને કોંગ્રેસે આ રાજ્યના એગ્રીકલ્ચર ગ્રોથ રેટ બાબતમાં પણ વિચાર જવાબ આપવાનો છે. મિત્રો, હું કેટલાક આંકડા બતાવવા માંગુ છું તમને. ખાલી સૌથી પહેલા એક આંકડો, તમે બધા યુવાઓ છો મિત્રો, બુદ્ધિથી કામ કરજો. કરશો ને કે વાતોમાં આવી જશો, વોટ્સએપોમાં આવી જશો,
હું તમને કેટલીક હકીકત બતાવવા આવ્યો છું. હકીકત એ છે કે જ્યારે કોંગ્રેસની સરકાર છેલ્લી ગઈ 95-96 ત્યારે બજેટની સાઈઝ, બજેટનો જે કદ હોય, કુલ એમાઉન્ટ 10,232 કરોડ રૂપિયા હતી. જરા જોરથી બોલો, કેટલી હતી? ફરી એકવાર બોલો. હમણાં વિજયભાઈએ છેલ્લું બજેટ મૂક્યું એની એમાઉન્ટ છે 1,72,180 કરોડ રૂપિયા. અમને સવાલ પૂછો છો, ભાઈ શું વિકાસ થયો? 10,000 થી 1,72,000 પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ કર્યું છે. હું તો દરેક વાતનો હિસાબ આપવા માંગુ છું. બીટો માથાદીઠ આવક રાહુલ ગાંધી અહીંયા આવીને અમને પૂછતા હતા કે શું કર્યું, શું કર્યું. રાહુલ બાબા, તમારા જે લોકો હે એમને પૂછી લેજો આ ભાષણમાં મેં શું કહ્યું. હું તમારો જ જવાબ આપવા આવ્યો છું. તમારી સરકાર હતી 95-96 ગુજરાતની માથાદીઠ આવક હતી 13,665 રૂપિયા. કેટલી હતી? જોરથી બોલો ભાઈ. હવે થઈ 1,41,504 રૂપિયા. 13,000 થી 1,41,504. અને રાહુલ ગાંધીને જો આ પણ વિકાસ ના લાગતો હોય તો મને સમજણ નથી પડતી વિકાસ શું લાગે છે. અને તમે વિકાસ કોણો કરવા માંગો છો? ગુજરાતના યુવાનોની અપેક્ષા હોય કે ગુજરાતની ઇન્કમ વધે, ગુજરાતના બજેટની સાઈઝ વધે, એને ભારતીય જનતા પાર્ટીની સરકારે પૂરી કરી છે. હું કેટલાક બીજા આંકડા આપવા માંગુ છું મિત્રો. પોલીસ, પહેલાં સંખ્યા પોલીસની હતી 65,000, અમે એને પહોંચાડી 84,000. પોલીસ સ્ટેશન 1,499, અમે કર્યા 1,899. વીજળી ઉત્પાદન MU માં 36,732, આજ 1,03,137 MU. વીજળી સ્થાપિત કરવાની મર્યાદા ક્ષમતા પહેલાં 6,363 મેગાવોટ થઈ હતી, આજે એ 20,000 મેગાવોટથી વધારે સુધી લઈ ગયા. અને પર હેડ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન જે દુનિયાભરની અંદર વિકાસના આંકડાઓમાં સૌથી અગત્યનો આંકડો મનાય છે, કારણ કે એમાં ખર્ચ કરવાની ક્ષમતા જોડાયેલી છે. પર હેડ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન પહેલાં કુલ ઇલેક્ટ્રિસિટી કન્ઝમ્પશન 27,138 MU હતું, આજે 77,000 MU સુધી પહોંચાડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. મિત્રો, પોર્ટના હેન્ડલિંગની અંદર તમારી સરકાર, કોંગ્રેસની સરકાર હતી ત્યારે કાર્ગો હેન્ડલ 303 લાખ મેટ્રિક ટન હતું, આજે 1,000 લાખ મેટ્રિક ટન પહોંચ્યું છે. અને કૃષિના આંકડા હું આપવા માંગુ છું મિત્રો. ખાસ કરીને ગ્રામીણ પરિવેશના જે યુવાનો છે એમને અનાજનું કુલ ઉત્પાદન કોંગ્રેસની સરકાર વખતે 47.74 લાખ મેટ્રિક ટન હતું, એની જગ્યાએ 63.17 લાખ થયું છે. આંકડો વધ્યો છે પણ ઓછો એટલા માટે દેખાય છે કે રૂ, મગફળી, ફળો અને શાકભાજીની અંદર ખેડૂત પોતાની ક્રોપ પેટર્ન ચેન્જ કરી શક્યો. આ બહુ મોટું એચિવમેન્ટ હતું. હોય કપાસનું ઉત્પાદન 24 લાખ ઘાસડી હતું, એની જગ્યાએ 91 લાખ ઘાસડી કપાસનું ઉત્પાદન કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું. ફળોનું ઉત્પાદન 21 લાખ મેટ્રિક ટન હતું, એની જગ્યાએ 85 લાખ મેટ્રિક ટન થયું છે. શાકભાજીનું ઉત્પાદન 20 લાખ મેટ્રિક ટન હતું, એની જગ્યાએ 126 લાખ મેટ્રિક ટન સુધી કરવાનું કામ કર્યું. અને દૂધનું ઉત્પાદન 46 લાખ મેટ્રિક ટન હતું, એની જગ્યાએ 122 લાખ મેટ્રિક ટન સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. મિત્રો, હું તમને આ બધું એટલા માટે કહેવા માંગુ છું, આ મારું ભાષણ કોઈ પોલિટિકલ લીડર જેવું નથી, પ્રોફેસર જેવું છે, પણ એટલા માટે હું કહેવા માંગુ છું મિત્રો કે વોટ્સએપ, ફેસબુક અને ટેલિફોનોથી જે અપપ્રચાર થઈ રહ્યો છે, ગુજરાતનો જુવાન એ અપપ્રચારમાં ના આવે. ગુજરાતના યુવાને ગુજરાતના વિકાસનું વિશ્લેષણ કરવું પડશે. કયા સમયમાં વિકાસ થયો, કોના સમયમાં વિકાસ થયો અને કેટલો વિકાસ થયો, આ 3 સવાલોના જવાબ તમે ઢૂંઢશો તો મને બરોબર શ્રદ્ધા છે. મારે કોઈ પ્રચાર કરવાની જરૂર નથી, તમારો જવાબ એક જ આવશે, ભારતીય જનતા પાર્ટી. અને એટલા માટે હું કહું છું કે આ બધા આંકડા આજે ભારતીય જનતા પાર્ટી પોતાની વેબસાઇટ પર મૂકવાની છે.
મારી તમને બધાને ગુજરાતના યુવાનોને અપીલ છે કે વેબસાઇટ પરથી આ આંકડા તમે ડાઉનલોડ કરો અને તમે પણ ગુજરાત માટે થઈને આ આંકડાઓને ગુજરાતના દરેક યુવાન સુધી વોટ્સએપથી ફેસબુકથી ટ્વિટરથી પહોંચાડવાનો પ્રયાસ કરો. મિત્રો, અપપ્રચાર કરી ગુજરાતના વિકાસને ના રૂંધવો જોઈએ. ગુજરાતનો વિકાસ નરેન્દ્રભાઈએ મુખ્યમંત્રી બન્યા પછી અત્યાર સુધી એ પ્રકારે કર્યો છે કે નરેન્દ્રભાઈ જ્યારે મુખ્યમંત્રી બન્યા એના થોડાક વર્ષો પછી દેશમાં એવો માહોલ હતો કે આ દેશની અંદર ચૂંટાયેલી સરકારો વિકાસ કરી શકે કે ના કરી શકે. નરેન્દ્ર મોદીએ આ રાજ્યના મુખ્યમંત્રી રહેતા વિકાસનું એક એવું મોડલ ઊભું કર્યું મિત્રો, જે વિકાસનું મોડલ સર્વસ્પર્શી હોય, એ મોડલ દરેક વ્યક્તિને સ્પર્શ કરે અને સર્વસમાવેશક હોય. એ મોડલની અંદર બધાનો સમાવેશ થતો હતો અને એક આશ્ચર્યજનક વિકાસની પરંપરા, આશ્ચર્યજનક વિકાસની યોજના અને એ યોજનાનું સફળ સંચાલન નરેન્દ્રભાઈએ કર્યું, જેના આધાર પર પૂરા દેશની અંદર, આખા દેશની અંદર એક માહોલ બન્યો કે વિકાસ થઈ શકે છે. અને આજ નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યા છે. ગુજરાતના શાસનના આધાર પર નરેન્દ્રભાઈને દેશની જનતાએ વડાપ્રધાન બનાવ્યા છે. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 3 વર્ષની અંદર દેશે દુનિયામાં પોતાનું સન્માન વધારવાનું કામ કર્યું છે. હું અત્યારે ભારત સરકારે શું શું કર્યું છે બહુ કહેવા નથી માંગતો. ચૂંટણી ભારત સરકારે અનેક એવા કામો કર્યા છે જે કોઈ સરકાર 50 વર્ષ રહે તો 3 કામ કરી શકે. નરેન્દ્રભાઈની સરકારે 3 વર્ષમાં એવા 50 કામો કરવાનું કામ કર્યું છે. 50 કામો કરવાનું, દેશની સુરક્ષા હોય કે ડિજિટલ ઇન્ડિયા હોય. તમે બધા યુવાનો છો, અમે જ્યારે સરકારમાં આવ્યા દેશમાં 354 કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર પાથરેલો હતો. આજે 2 લાખ કિલોમીટર ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડવાનું કામ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે કર્યું. અમે લક્ષ્ય રાખ્યું છે મિત્રો, 2022 સુધીમાં ભારતના દરેક ગામને ઓપ્ટિકલ ફાઈબરથી જોડી ભારતને ડિજિટલ ઇન્ડિયા બનાવવાનું. નરેન્દ્રભાઈએ જે ન્યૂ ઇન્ડિયાનું લક્ષ્ય મૂક્યું છે, 2022ની અંદર એક નવા ભારતની રચના, ન્યૂ ઇન્ડિયાની રચના કરી, જેમાં દરેક યુવાન માટે કામ હોય, દરેક યુવાન માટે મંચ હોય, સ્ટાર્ટઅપના માધ્યમથી ભારતનો યુવાન વિશ્વના યુવાન જોડે સ્પર્ધા કરી શકે એવી સ્થિતિ કરી, સ્ટેન્ડઅપના માધ્યમથી દલિત આદિવાસી યુવાન પોતાના જીવનની સારી શરૂઆત કરી શકે. મિત્રો, સ્કિલ ઇન્ડિયાના માધ્યમથી યુવાન પોતાની જાતને રોજગારી માટે તૈયાર કરી શકે અને મુદ્રા બેંકના માધ્યમથી આ દેશના લગભગ 6 કરોડ યુવાનોને 1 લાખ રૂપિયાથી લઈ 10 લાખ સુધીની લોન આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે અને વિધાઉટ ગેરંટી, વિધાઉટ ગેરંટર આ લોનો આપી છે. અનેક કામો નરેન્દ્ર મોદી સરકારે પણ ગુજરાત માટે જે કામ કર્યું છે એના ખાલી હું થોડા આંકડા આપું છું, બાકી વિગતે તો વાત હું પછી કરીશ તમારી સાથે જ્યારે આવીશ ત્યારે પ્રચારમાં. પરંતુ કોંગ્રેસની સરકાર હતી ત્યારે, કોંગ્રેસના અન્યાયોની હારમાર હતી, પેટ્રોલિયમની રેવન્યુ શેરિંગ હોય, નર્મદા યોજના આગળ વધારવાની હોય કે નેશનલ હાઈવે ગુજરાતને આપવાનો હોય, દરેક જગ્યાએ સરદાર પટેલના સમયથી આ કોંગ્રેસ ગુજરાત સાથે અણમાયું વર્તન કરી રહી છે. આજે નરેન્દ્રભાઈએ ગુજરાતને માટે વિકાસના બધા જ દરવાજા ખોલી. હું ખાલી થોડા આંકડા તમારી સામે વાંચીશ. 13th ફાઇનાન્સ કમિશન જે સોનિયા મનમોહન સરકારના સમયનું હતું એની અંદર સેન્ટ્રલ ટેક્સની અંદર રેવન્યુ શેરિંગ ગુજરાતનું હતું 43,345 કરોડ. ફરી એકવાર આંકડો હું બોલું છું, તમે બધા સાંભળી શકો એટલા માટે, 43,345 કરોડ રૂપિયા. અને 14th ફાઇનાન્સ કમિશનમાં રેવન્યુ શેરિંગ ગુજરાતને જે કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવે છે એને કરી દીધું છે 43,000ની જગ્યાએ 1,22,453 કરોડ રૂપિયા, 3 ગણો વધારો કર્યો છે. અનુદાન સહાયતા 8,400 કરોડ હતી એને વધારીને 17,962 કરોડ કરવાનું કામ કર્યું છે. આપદા રિલીફ ફંડ જે 2,000 હતું એને 3,000 કરવાની વાત કરી છે અને સ્થાનિય નિકાય અનુદાન, લોકલ બોડીઝ ગ્રાન્ટ
જે પહેલા 2700 કરોડ રૂપિયા હતી એને 15,042 કરોડ રૂપિયા કરી છે. ટોટલ મિત્રો કોંગ્રેસ સરકારમાં આપણને 63,343 કરોડ રૂપિયા મળતા હતા. જરા જોરથી બોલજો, એકવાર હું બોલું છું, 63,343 કરોડ રૂપિયા. જરા બોલો કેટલા? 43,343 કરોડ રૂપિયા મળતા હતા. એને નરેન્દ્રભાઈએ વધારી 1,58,377 કરોડ રૂપિયા કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર. અને રાહુલભાઈ, તમે અમારો હિસાબ માંગો છો? મેં આપી દીધો હિસાબ, હવે તમે લઈને આવજો તમારા વર્ષનો હિસાબ. લઈને આવો જોઈએ કે ના આવો જોઈએ ભાઈ? 10 વર્ષ સુધી આ દેશ પર કોંગ્રેસનું શાસન હતું. હું આજે યુવા મંચ ઉપરથી શ્રી રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું, તમારા જે અહીંયા ટેણિયા મેણિયાઓ ફરે છે એમને તમે એપોઇન્ટમેન્ટ નતા આપતા. ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે જતા હતા કોંગ્રેસના શાસનોની અંદર, 7-7 દિવસ સુધી ગુજરાત ભવનમાં રોકાવું પડતું હતું, એપોઇન્ટમેન્ટ નથી મળતી, અને શરમીને કહેતા એ નતા કે એપોઇન્ટમેન્ટ નથી મળી, અને પાછા આવતા રહેતા હતા. એની જગ્યાએ આજ ગુજરાતને ભારત સરકાર વિકાસની અંદર આટલી પ્રાથમિકતા આપે છે. રાહુલ ગાંધીજી, તમે ફરીવાર જ્યારે પ્રવાસે આવો ત્યારે આનો હિસાબ જરૂર લઈને આવજો. અને હું આ બધા યુવાનોને કહું છું કે અત્યારે જે આ કોંગ્રેસ આ ફરવા માંડ્યા છે એ બધાને એકવાર સવાલ તો પૂછો. મને 3 લાખ સવાલો પૂછ્યાનો મને વાંધો નથી. કોંગ્રેસને પૂછવા જોઈએ કે ના પૂછવા જોઈએ ભાઈ કે કેમ ઓછી ગ્રાન્ટ મળતી હતી, કેમ નર્મદા યોજના નથી પતતી, કેમ રોડ અમારા નતા વધતા, કેમ પેટ્રોલની અંદર રેવન્યુ શેરિંગ નથી થતું? આ બધી વાતોનો હિસાબ કોંગ્રેસ જોડેથી માગવાનો છે. મિત્રો, અનેક યોજનાઓ છે, મેટ્રો હોય, હૃદય હોય, અમૃત હોય, સ્માર્ટ સિટી હોય, પોર્ટની યોજનાઓ હોય, હેન્ડીક્રાફ્ટ ક્લસ્ટર હોય, ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ હોય. મારે આ બધી વાતોના આંકડામાં તમને નથી ઉલઝાવવા, હું ખાલી હૃદયથી એટલી જ વાત કરવા આવ્યો છું. મિત્રો, ઉતાવળ ના કરતા મન બનાવવા. તમે બધા ભણેલા ગણેલા યુવાનો છો, ઉતાવળ ના કરતા ઊંડાણમાં જજો, અને વિકાસ કોણે કર્યો છે એને ત્રાજવે તોડજો. પહેલાના જમાનામાં ઘરમાં માટલામાં પાણી રાખતા હતા, હજી એ ઘણા ઘરમાં રહેતું હશે, રહે છે ને ભાઈ માટલામાં? તમારા બા માટલું લેવા જતા હશે ને તો એની પર ટકોરો મારતા હશે કે માટલું પાકું છું થયું છે કે નથી થયું. માટી કાચી હોય ને તો તૂટી જાય. 25 રૂપિયાનું 50 રૂપિયાનું માટલું લેવા જાય ને જો ટકોરા મારતો હોય ગુજરાતી મહિલા, ગુજરાતી યુવા, તો 1,71,000 કરોડ રૂપિયાનું બજેટ કોકના હાથમાં સોંપવાનું છે. ટકોરો બરોબર મારી લેજો, છેતરાતા નહીં. મારશો કે નહીં મારો ટકોરો? બોલો, મારશો કે નહીં મારો? મિત્રો, વિજયભાઈ અને નીતિનભાઈના નેતૃત્વની અંદર ગુજરાતમાં જે વિકાસની પરંપરા નરેન્દ્રભાઈએ પહોંચાડી છે એને આગળ વધારવાની છે. મિત્રો, ગુજરાત દેશમાં સર્વપ્રથમ છે, અને મને વિશ્વાસ છે ગુજરાતની જનતા પર, ગુજરાતની જનતાના આશીર્વાદથી અનેક વર્ષો સુધી સર્વપ્રથમ રહેવાનું છે. મિત્રો, અને તમે દરેક ચૂંટણીમાં તમારાથી 10 વર્ષ મોટા હોય એવા યુવાનો સાથે સંવાદ કરજો. દરેક ચૂંટણીમાં આવો માહોલ કરો, અમે જીતવાના. પછી જેવી ગણતરી થાય 10:30 વાગે ટાઈ ટાઈ ફીસ. મિત્રો, આ વખતે મારી અપેક્ષા છે અને મારી અપીલ છે ગુજરાતના યુવાનોને કે આ ચૂંટણીનું નેતૃત્વ ગુજરાતનો યુવાન કરે, આ ચૂંટણીમાં નિર્ણાયક ગુજરાતનો યુવા બને, અને આ ચૂંટણીનું પરિણામ પણ ગુજરાતનો યુવાન લાવે. મિત્રો, ગુજરાતનો વિકાસ એ તમારું ભવિષ્ય છે, ગુજરાતનો વિકાસ એ તમારો વિકાસ છે. આ મંચ ઉપર અમે બેઠા છે એમાં કોઈ 50 વર્ષ નથી જીવવાનું. 25-50 વર્ષ તમારે ગુજરાતમાં તકાડવાના છે. તમારે નક્કી કરવાનું છે કે કોવિડ તોફાનોથી ઘેરાયેલું ગુજરાત જોઈએ, ભ્રષ્ટાચારથી ખરડાયેલું ગુજરાત જોઈએ, કે અંધારાથી યુક્ત ગુજરાત જોઈએ. અને આ ના જોઈતું હોય
તો શાંત ગુજરાત જોઈતું હોય તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપો. અંધારાથી દૂર અજવાળું ગુજરાત જોઈતું હોય તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો પડે, અને વિકાસથી યુક્ત ગુજરાત જોઈતું હોય તો ભારતીય જનતા પાર્ટીને વોટ આપવો. એગ્રીકલ્ચર હોય, મેડિકલ એજ્યુકેશન હોય, ટેકનિકલ એજ્યુકેશન હોય કે વિકાસની કોઈ પણ ક્ષેત્ર હોય, ગુજરાતે ખૂબ કામ કર્યું છે. અને મારી આપ સૌને અપેક્ષા છે મિત્રો કે આ બધા જ આંકડા, હું આનાથી પણ વધુ વિગતમાં, આજ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના વેબસાઇટ પર મૂકવાનું છે. અને આ અડીખમ ગુજરાતના આયોજકોને પણ મારી અપીલ છે કે આંકડા બધા અડીખમ ગુજરાતની વેબસાઇટ પર પણ મૂકે. અને તમારા બધાનું દાયિત્વ છે કે ગુજરાતના વિકાસના મસાલચી બની તમે આગળ વધો. આ કૃષ્ણની કર્મભૂમિ છે, ગાંધીની જન્મભૂમિ છે, સરદારની જન્મભૂમિ છે, નરસિંહ નર્મદની ભૂમિ છે, અને નરેન્દ્ર મોદીની પણ જન્મભૂમિ છે મિત્રો. આ ગુજરાતની અંદર વિકાસ સિવાય કોઈ નહીં. ગુજરાતી સાણો હોય, વાતો સાંભળે બધી, નિર્ણય પોતે કરે. વાતો સાંભળજો બધાની, સવાલ મને પણ પૂછજો, એમને પણ પૂછજો, પણ નિર્ણય તમારી બુદ્ધિ પ્રમાણે કરજો, કારણ કે તમારે ગુજરાતને આગળ વધારવાનું છે મિત્રો. અનેક સવાલો મારી જોડે આવ્યા છે, અત્યારે થોડા સવાલોના લાઈવ પણ પૂછવાના છે. લગભગ 15-20 સવાલો લાઈવ લઈ શકાશે, પરંતુ મારી જોડે જેટલા સવાલો આવ્યા છે એનું ગ્રુપિંગ કરવાનું કામ ચાલુ છે, એના ગ્રુપ બનાવવાનું કામ, કે ભાઈ વિકાસ રિલેટેડ સવાલ, વીજળી રિલેટેડ, એગ્રીકલ્ચર રિલેટેડ, જોબ રિલેટેડ, આપણે ત્યાં પેલી અત્યારે રોડની સમસ્યા ચાલે છે એના રિલેટેડ બધા સવાલોનું હું ગ્રુપિંગ કરીને મારા જ સહીથી જવાબ મોકલાવવાનો પ્રયાસ કરવાનો છું. જેને મેલ કર્યો છે એને મેલથી, ફેસબુક કર્યું એને ફેસબુક પર, બધાને હું જવાબ મોકલવાનો પ્રયાસ કરવાનો છું. દરેક સવાલને નામજોગ એડ્રેસ ના થઈ શકે, પણ સમસ્યાઓનું ગ્રુપિંગ કરીને હું એનો જવાબ ચોક્કસ મોકલાવીશ મિત્રો. હજી પણ તમારા મનમાં કંઈ સવાલ હોય તો ચોક્કસ મોકલાવજો, કારણ કે અમે એવું કશું જ નથી કર્યું જે છુપાવવું પડે. અમે એવું કશું જ નથી કર્યું, અમે એવું કશું જ નથી કર્યું જેનાથી શરમાવવું પડે, કશું જ એવું નથી કર્યું મિત્રો. અને અમે એવું કરવા માગીએ છીએ જેનાથી તમને પણ ગૌરવ થાય, અમને પણ ગૌરવ થાય, અને આખા ગુજરાતને પણ ગૌરવ થાય. એટલે તમારું ઇન્વોલ્વમેન્ટ બહુ જરૂરી છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસ યાત્રા વિજયભાઈ અને નીતિનભાઈ આગળ વધારે, વિશેષ કરી ગુજરાતના યુવાનોની આશીર્વાદની જરૂરત છે. તમે આ ચૂંટણીના સારથી બનો એવી અપેક્ષા સાથે મારી વાત પૂરી કરું છું. વંદે માતરમ.